नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 માં संस्कृत विषय ની અંદર प्रकरण 8 काकस्य चतुराय એટલે કે કાગડાની ચતુરાય આ ચિત્રપાઠ એટલે ચિત્ર વાર્તા તમારે સમજવાની છે. તમને અહીંયા બાજુમાં એને અનુલક્ષીને ચિત્રો પણ મુકાયેલા છે. તમે જોઈ શકો છો કે પ્રથમ ચિત્રમાં એક વૃક્ષ જે છે એનું ચિત્ર આપેલું છે. જંગલની અંદર વૃક્ષ હોય એના ઉપર કાગડો બેઠો છે, નીચે એક સાપ તમને દેખાય છે, કાગડાનો માળો પણ દેખાય છે. તો આપણે આ ચિત્રપાઠ જે આપેલો છે એની અહીંયા આજે વાર્તા મુકાયેલી છે એને આપણે આના દ્વારા શરૂઆત કરીએ કે એકસ્મિન વને એકઃ વટવૃક્ષઃ અસ્તિ. અહીંયા શબ્દ છે પ્રથમ જ એકસ્મિન. એકસ્મિનનો અર્થ થાય કોઈ એક. કોઈ એક વને એટલે વનમાં, કોઈ એક વનમાં એકઃ વટવૃક્ષઃ અસ્તિ. એક વટવૃક્ષ, વટવૃક્ષ એટલે કે વડલાનું ઝાડ છે. પછી કહે છે કે તત્ર કાકઃ વસત, ત્યાં કાગડો રહે છે. તત્ર એટલે ત્યાં. કાકસ્ય પત્ની એટલે કાગડાની પત્ની જે છે તે. શાવકૈહી એવું અહીંયા શબ્દ મુકાયું છે. શાવકૈ એટલે બચ્ચાઓ. શાવક એટલે બચ્ચું અને શાવકૈહી એટલે બચ્ચાઓ. સહ જે આપેલું છે એનો અર્થ થાય છે સાથે. બચ્ચાઓ સાથે તત્રૈવ એટલે કે ત્યાં જ વસતી વસે છે કે ત્યાં જ પોતે રહે છે. તસ્ય વૃક્ષસ્ય અધઃ. તસ્ય એટલે કે તે અને વૃક્ષસ્ય એટલે વૃક્ષ. અધઃ, અધઃનો અર્થ આપણે લેશું નીચે. તે જ વૃક્ષની નીચે, જે વૃક્ષના ઉપર આ કાગડો અને એની પત્નીના બચ્ચાઓ સાથે રહે છે એના માળામાં, એ જ વૃક્ષની નીચે. અધઃ કોટરે, એ વૃક્ષની નીચે એક કોટર એટલે બખોલ, અને કોટરે એટલે બખોલમાં. તે જ વૃક્ષની નીચે બખોલમાં એકઃ સર્પઃ વસતિ, એક સાપ વસે છે અથવા તો રહે છે. એકદા એટલે કે એક વાર. એકદા કાકઃ ભાર્યયા સહ આહારાર્થમ ગચ્છતિ. એકવાર આ જે કાગડો છે તે ભાર્યયા સહ, ભાર્યયા એટલે એનો અર્થ થશે પત્ની. એકવાર આ કાગડો જે છે એ પોતાની પત્ની સાથે આહારાર્થમ, આહારાર્થમ એટલે કે આહાર અને અર્થમ એટલે માટે, ખોરાક માટે અથવા તો આહાર માટે. એકવાર આ કાગડો જે છે પોતાની પત્ની સાથે આહાર માટે એટલે કે ખોરાક માટે એ પોતે જાય છે. તદા એટલે ત્યારે, ત્યારે સર્પઃ એકમ શાવકમ ખાદતિ, ત્યારે સાપ એક બચ્ચું આ કાગડાનું જે છે એ ખાઈ જાય છે. હવે આ એના જે બચ્ચાઓ હતા એ હજી ઉડી શકે એવા હતા ને, એ બચ્ચાને એક એક બચ્ચું જે હતું એ બચ્ચામાંથી એને એક સાપ ખાઈ જાય છે. તો કાગડો અને એની પત્ની તો બહાર એ અનાજના દાણા એટલે ખોરાક લેવા માટે પોતે જતા, એ જતા રહ્યા. ત્યાર પછી આ જે સાપ એ વૃક્ષ નીચે રહે છે એને આ કાગડાનું એક બચ્ચું ખાઈ એ ખાઈ જાય છે. કાકઃ આ ગચ્છતિ પશ્યતિ ચ. હવે કાગડો આવે છે, આ ગચ્છતિ એટલે આવે છે, અને પશ્યતિ એટલે જોવે છે, ચ એટલે અને. કાગડો આવે છે અને જુએ છે, તો શું જુએ છે? તો એકઃ શાવકઃ નીરે નાસ્તિ. એક શાવક એટલે એક બચ્ચું, નીરે એટલે માળા. એક બચ્ચું માળામાં નાસ્તિ એટલે નથી, એક બચ્ચું માળામાં નથી.
वृक्षस्य अधः सर्पं दृष्ट्वा काकः वदति। वृक्ष ने नीचे एक सांप ने जोइने कागड़ो बोले छे, शुं बोले छे? अहो एषः दुष्ट सर्प, एषः એટલે આ, दुष्ट सर्प એટલે दुष्ट सांप, आ दुष्ट सापे ज सावकं खादति, आ दुष्ट सांप बच्चो खाई जाय छे। किचित उपायम करो, के कई उपाय हूँ करो, तो ये उपाय कागड़ो पोते पोताना मन में विचारे छे। इति विचिंत्य, एम विचारी ने काकह नदीम प्रति, कागड़ो जे छे नदीम प्रति એટલે કે નદીની તરફ એ જાય છે। તો અહીંયા શબ્દ છે કશ્ચિત, ત્યાં એ નદીના કિનારે રાજકુમારી જે છે એ સ્નાન કરે છે, ત્યારે આ કાગડો જે છે પોતે વિચારીને આવેલો છે કે આ સાપને કંઈક એવો દંડ મારાથી થાય કે જેથી એ જે મારું બચ્ચું ખાઈ ગયો છે એનો બદલો લઈ શકું, એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે, ત્યાં રાજકુમારી સ્નાન કરે એટલે કાગડો જે છે એ શું કરે છે, તસ્યા સુવર્ણહારઃ નદી તીરે અસ્તિ, આ નદી કિનારે કાગડો જાય છે ત્યારે જે રાજકુમારી ત્યાં સ્નાન કરે છે અને એનો સોનાનો હાર, સુવર્ણહાર એટલે સોનાનો હાર અથવા તો સુવર્ણ હાર પણ લઈ શકાય। આ સોનાનો હાર જે છે એ કાગડો નદી તીરે અસ્તિ એટલે કે નદીના કિનારે જે આ સોનાનો હાર છે રાજકુમારને જુએ છે। ચતુરહ કાકહ સુવર્ણ હારમ અપહરતિ, ચતુર કાગડો જે છે એ આ રાજકુમારીનો સોનાનો હાર જે છે એ અપહરતી, અપહરતી એટલે ઉપાડી જાય છે। કાગડો રાજકુમારીનો સોનાનો હાર જે છે એ ઉપાડીને જાય છે અને કાગડો શું કરે છે તો કે કાકહ સુવર્ણ હારસ્ય એટલે કે સુવર્ણનો હાર જે છે આ કોટરસ્ય એટલે બખોલમાં કોની સાપની, કાકહ સુવર્ણ હારમ કોટરસ્ય અંતઃ ક્ષિપતિ, કાગડો જે છે આ સોનાનો હાર બખોલમાં પોતે અંતઃ એટલે કે અંદર ક્ષિપતિ એટલે ફેંકે છે, જ્યાં સાપ રહે છે જ બખોલમાં રાજકુમારીનો સોનાનો હાર એ ફેંકી દે છે એની બખોલની અંદર। સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે, સૈનિકો જે છે એ કાગડાની પૃષ્ઠ એટલે પાછળ, કાગડાની પાછળ આ સૈનિકો આગચ્છતિ આવે છે, કાગડાની પાછળ પાછળ સૈનિકો જાય છે। સહ વિચિંત્ય, સૈનિકો જે છે એ આ કાગડો જે લઈને જાય છે હાર એની પાછળ પાછળ જાય છે ત્યારે પોતે જઈને એ જે આ સોનાનો હાર છે એ કાગડાની બખોલ, કાગડાએ સાપની બખોલમાં જે નાખી દીધો છે હવે સૈનિકો ત્યાં જઈને જુએ છે તો કોટરે સુવર્ણ હારઃ સર્પં જ પશ્યતિ, બખોલમાં સોનાનો હાર પણ જુએ છે અને સાપને પણ જુએ છે, હવે બખોલની અંદર સાપને જોયો અને સોનાનો હાર પણ જોયો એટલે સૈનિકોએ વિચાર્યું કે અહો આ હાર તો મારે લેવો છે પણ કે લેવો, તો સૈનિકો વિચારે છે કે પ્રથમ સર્પમ માર દેવી, પેલા સાપને મારી નાખું છું, અનંતરમ, અનંતરમ એટલે પછી, અથવા તો ત્યાર પછી, પછીથી હારમ નયામિ, પછીથી હાર લઈ લઉં છું, સાપ છે તો સીધો હાર લેવા જઈશ તો કદાચ એ મને પણ ડંખ મારે, એટલે કે પેલા સાપને મારી નાખું છું અને પછી હારને લઈ જઉં છું, આવું વિચારીને સૈનિક જે છે
એ સાપને હવે મારી નાખ્યો. સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિ. સૈનિક છે સાપને મારી નાખે છે અને જે સુવર્ણ હાર છે એ લઈ જાય છે. કાકઃ વદતિ. કાગડો હવે બોલે છે, અહો સર્પમ મૃતઃ. આ સાપ તો હવે મરી ગયો. અધુના સુખેન વસમિ. હવેથી, અધુના એટલે અત્યારથી, હવેથી, હમણાંથી, સુખે એટલે કે સુખથી, વસામી રહું છું, હવે હું સુખેથી રહું છું. તો અહીંયા કાગડાએ પોતાની બુદ્ધિ ચાતુર્યથી સાપ એ જે એનું બચ્ચું ખાધું હતું એનો બદલો એને પોતે લીધો. કઈ રીતે લીધો? તો કે જે રાજકુમારીનો સોનાનો હાર છે ઉપાડી જઈને એ સાપની બખોલમાં ફેંકી દીધો એટલે સાપ પણ મરી ગયો. રાજકુમારીનો જે સુવર્ણ હાર છે સૈનિકોને પ્રાપ્ત થઈ ગયો અને આ જે સાપ એના બચ્ચા ખાઈ જતો હતો એ હવે એ જ મૃત પામી ગયો. તો હવે એ બચ્ચાઓ સાથે કાગડો અને એની પત્નીના પરિવાર સાથે સુખથી પોતાના માળામાં રહી શકશે. તો આવી કાગડાની ચતુરાઈની આ વાર્તા, કાકસ્ય ચતુરાઈની સમજ આપણે પ્રાપ્ત કરી ફરીથી નવા એક મુદ્દા સાથે, નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.